નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન પાઠ 23 સ્વાદ. સ્વાદ એટલે તમને ખબર જ હશે કેટલા સ્વાદો હોય છે. કડવો, મીઠો, ગળ્યો, ખાટો, તૂડો વગેરે સ્વાદો હોય છે. તમે સ્વાદ વિશે તો જાણતા જ હશો, તમે ખાવાનું ખાતા હશો એટલે ખબર જ હશે કયો કયો સ્વાદ હોય. તો આપણે એ સ્વાદ વિશે ભણીશું. સ્વાદ સ્વ પ્રકારના હોય છે. ગળ્યો તો મીઠો, કડવો, તીખો, ખાટો, ખારો અને ચૂરો. તો આ સ્વાદ વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો કેળાનો સ્વાદ કેવો હોય? તમે કેળું ખાતા જ હશો તો કેળાનો સ્વાદ કેવો હોય છે? ખાધું હશે ને તમે કેળું, તો કેળાનો સ્વાદ કેવો હોય? તો ગળ્યો. કેવો હોય? ગળ્યો અથવા મીઠું, મીઠો પણ લખી શકાય. તો કાળેલું, કાળેલું ના ખાધું હોય તો કાળેલું તમારું નામ આપો કે કાળેલાનું શાક બનાવવાનું, તો તમે કહો કડવું, કડવું શાક એમ કહેશો. કે કાળેલું કડવું હોય એ તમને ખબર જ છે કે કાળેલાનો સ્વાદ કડવું લાગે. કાળેલાનું કડવું હોય, કેવું હોય? કડવું. મરચું, તમને મરચું ખાવાનું કે મમ્મી? તો તમે શું કહો? ના મમ્મી, હું મરચું નહીં ખાવું, તીખું લાગે. કેવું લાગે? તીખું. એટલે તમને મરચાનો સ્વાદ પણ ખબર છે કે મરચું કેવું લાગે? તીખું. આમળું, આમળાનો સ્વાદ તમે ખાધા હશે. આમળા શિયાળામાં તમે ખાતા હશો આમળા, તો આમળાનો સ્વાદ કેવો લાગે? તુરો, તુરું લાગે. કેવું લાગે? તુરું. અને મીઠું, મીઠું અમુક લોકો ખાતા હોય, મીઠું ખાવાની મજા આવે અમુકને, તો મીઠું કેવું લાગે? મીઠું ખાઈને લાગે કે ખારું ખારું? કેવું લાગે? ખારું. અને લીંબુ, લીંબુ જોઈને તો મોંમાં પાણી આવી જાય. કેવું લાગે? લીંબુ ખાટું. કેવું લાગે? ખાટું. લીંબુ તો તમે ખાતા જ હશો, લીંબુનો શરબત પીવો પણ ગમતું હશે, હે ને? તો લીંબુ ખાટું લાગે. તો અહીંયા અમે આપણે જોયા સ્વાદ, કે સ્વાદ કેટલા પ્રકારના હોય છે. સૌ પ્રકારના કેવા કયા? કયો કયો સ્વાદ હોય? તો ગળ્યો, કડવો, તીખો, ખાટો, ખારો અને ચૂરો. આ પ્રકારના સ્વાદો હોય છે એ આપણે અભ્યાસ કર્યો. તો આગળ જોઈએ આપણે સ્વાધ્યાય. સ્વાધ્યાય પ્રશ્ન 1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણને કૌંસમાં બે શબ્દ આપ્યા છે, એમાંથી સાચો શબ્દ શોધીને આપણે એ ખાલી જગ્યામાં લખવાનો છે. તો 1 નંબર, ચોકલેટ ખાલી જગ્યા લાગે. તમે ચોકલેટ ખાતા હશો એટલે ખબર છે કે ચોકલેટ કડવી ના લાગે. કેવી લાગે? ગળી. ખાલી જગ્યામાં લખશું ગળી, તો ચોકલેટ ગળી લાગે છે. 2 નંબર, કાચી કેરી ખાલી જગ્યા લાગે છે. તો કાચી કેરી તમે ખાતા હશો અને પાકી કેરી પણ ખાતા હશો, તો કાચી કેરી કેવી લાગે? તીખી લાગે કે ખાટી લાગે? આપણને બે જવાબ આપ્યા છે. તીખી તો ના લાગે કેરી, મરચા તીખા લાગે. તો કેરી કેવી લાગે? કાચી? ખાટી. તો ખાલી જગ્યામાં લખીશું ખાટી. કાચી કેરી ખાટી લાગે છે. 2 નંબર, પાકી કેરી ખાલી જગ્યા લાગે છે. તો કાચી કેરી ખાટી લાગે, તો પાકી કેરી કેવી લાગે? તુરી કે મીઠી? કેરી તુરી લાગે ના. કેવી લાગે પાકી કેરી? મીઠી. તો ખાલી જગ્યામાં લખશું મીઠી. 3 નંબર, પાકી કેરી મીઠી લાગે છે. 4 નંબર, દરિયાનું પાણી ખાલી જગ્યા લાગે છે. તો દરિયાનું પાણી આપણને કેવું લાગે? ખારું કે ખાટું? દરિયાનું પાણી કેવું હોય? દરિયામાંથી આપણને મીઠું ઉત્પન્ન થાય, એટલે દરિયાનું પાણી કેવું હોય? મીઠું. કેવું હોય? ખારું. તો દરિયાનું પાણી પણ ખારું જ હોય, ખાટું ના હોય, તો ખારું જ આવશે ખાલી જગ્યામાં. તો દરિયાનું પાણી ખારું લાગે છે. 5 નંબર, હરડે ખાલી જગ્યા લાગે છે. ગળી કે તુરી? હરડે તમે ખાધી હશે, કેવી લાગે? ગળી લાગે ના લાગે? કેવી લાગે? તુરી. તો એ ખાલી જગ્યામાં તુરી લખવાનું. હરડે તુરી લાગે છે. 6 નંબર, મરચા ખાલી જગ્યા લાગે છે. તો મરચા કેવા લાગે? કડવા લાગે ના લાગે?
તમને ખબર જ છે કે મરચા કેવા લાગે, તીખા. ખાલી જગ્યામાં લખવાનું તીખા, મરચા તીખા લાગે છે. પ્રશ્ન બે, નીચે આપેલા ચિત્રોને તેના સ્વાદ સાથે જોડો. અહીંયા તમને ચિત્ર આપે છે અને સામે સ્વાદ આપે છે, એની સામે આપણે જોડવાના છે. એક નંબર કેળું, સનું ચિત્ર છે કેળાનું, તો કેળું કેવું લાગે, ખાટું લાગે ના લાગે, ગળ્યું લાગે, તો હા કેળું ગળ્યું લાગે, તો ગળે સામું આપણે અહીંયા જોડીશું. બે નંબર લીંબુ, લીંબુ કેવું લાગે, ખાટું, ખાટા શબ્દ સામે આપણે જોડીશું. ત્રણ નંબર મરચું, મરચું થોડું લાગે ના, શું લાગે, તીખું, તીખું શબ્દ સામે જોડીશું. આબડું, તો આબડું કેવું લાગે, તુરું, તો તુરું શબ્દ સામે આપણે જોડીશું. પ્રશ્ન ત્રણ, નીચે આપેલી વસ્તુઓનો સ્વાદ લખો. નીચે આપણને વસ્તુ આપી છે એનો આપણે સ્વાદ લખવાનો છે. એક નંબર કારેલું, તો કેવો સ્વાદ હોય, કડવો, તો મીઠું, ખારો, મીઠાનો સ્વાદ કેવો હોય, ખારો. ત્રણ નંબર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ કેવો લાગે, તમે ખાતા હશો ઉનાળામાં, એ આઈસ્ક્રીમનો કેવો સ્વાદ લાગે, મીઠો. ચાર નંબર હળદર, હળદર કેવી લાગે, તુરી, શિયાળામાં લીલી હળદર ખાતા હશો કેવી લાગતી લાગે છે તમને, તુરી. પાંચ નંબર આંબલી, તો આંબલી કેવી લાગે, ખાટો, એનો સ્વાદ કેવો હોય, ખાટો. ત્રણ નંબર મરી, મરી ક્યાં આપણે ખાઈએ કેવી લાગે, તીખી, કેવી લાગે, તીખો સ્વાદ હોય, એ લખીશું તીખો. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થવાય છે સ્વાદ, તો એનું હોમવર્ક લખીશું. હોમવર્કમાં લખીશું સામાન્ય જ્ઞાનની નોટમાં પાઠ 23 સ્વાદ લખીશું. સ્વાદ 6 પ્રકારના હોય છે, ગળ્યો, મીઠો, કડવો, તીખો, ખાટો, ખારો અને તુડો, આટલું લખીશું. અને પછી લખીશું સ્વાધ્યાય કરીને, પછી મારવાનું હેડિંગ સ્વાધ્યાય. પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3, આટલું આપણે હોમવર્કમાં સામાન્ય જ્ઞાનની નોટમાં લખીશું. હવે મળીશું આગલા પીરિયડમાં. આવજો વિદ્યાર્થી મિત્રો.